वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरम् स्वामिनम् मायापुरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवोद्वारकं वन्दे कारणकारणं ऋषिसुतं मूर्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्रपादकमलम् सदवृन्दचूडामणिं आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्तिप्रदं वन्दे श्रीनन्दकिशोरस्वामिचरणम् श्रीपंचसेवाव्रतम् बोलो श्री स्वामी नारायण भगवान जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। श्री ठाकुर जी महाराज नी जय। श्री सदगुरुदेव की जय। तारीख 16 फेब्रुआरी 2021 मंगलवार आजे वसंत पंचमी छे। शिक्षा पत्री जयंती महाराजे वड़ताल मां शिक्षा पत्री लखी ए दिन छे। विशेष आयोजन आपणे शनिवारे एनु करवाना छे, સૌ કોઈને બધાને જાણ છે, તો બધા લાઈવમાં જોડાવા વિનંતી। સાંજનો પ્રોગ્રામ છે, 5 વાગ્યાથી ચાલુ થશે, 8 વાગે પૂર્ણ થશે, તો બધા હરિભક્તો એ લાઈવમાં જોડાવા વિનંતી। લોહેધામ ન્યૂજર્સી શ્રી મુક્તમુનિ ચરિતમ કથાનો લાભ લઈ રહેલા લોહાધામ પૌર્યાના તમામ ભક્તજનોને મારા હેતથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। મુક્તમુનિ ચરિતમ અંતર્ગત મુકુંદાસની યાત્રા ક્યાં સુધી ચાલી ખ્યાલ છે? ભગત ક્યાંથી? અમરાપુરથી નીકળ્યા હતા, કાશી, જગન્નાથપુરી, વૃંદાવન, ધાંગધ્રા, વાંકાનેર, મોરબી તદ્રુપાનંદ સ્વામીની વાતોમાં ઘણા બધા સ્થાનોનો ઉલ્લેખ છે,
17 થી 18 સ્થાનોનો ઉલ્લેખ છે. અર્થાત એ કહેવાનું છે કે મુકુંદાસની યાત્રા સદગુરુની શોધ માટે હતી, અને એ પણ એવા સદગુરુ એમને જોતા હતા કે ભગવાનને પ્રસન્ન કરાવી શકે એવો માર્ગ બતાવી શકે અને બ્રહ્મચર્ય વ્રતને સિદ્ધ કરાવી શકે એવા સદગુરુની શોધમાં હતા. તો ક્યાંક મુકુંદાસને દીવા જેવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ, કોઈ જગ્યાએ મશાલ જેવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ, કોઈ જગ્યાએ વીજળી જેવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ, અલગ અલગ જગ્યાએ પ્રાપ્તિ થઈ. હા, કોઈ જગ્યાએ વડવાનળની પ્રાપ્તિ થઈ હોય બરાબર, તો વડવાણમાં વડવાનળ જેવા સત્પુરુષ એમને ખલે બીજાને પણ તારે પોતે પણ મુકુંદાસનો જે પ્રશ્ન હતો એ પ્રશ્નનું જે સોલ્યુશન કરી શકે એ સદગુરુની શોધમાં જ હતા. બીજું બધું જ મુકુંદાસ એના, અને એ પણ આપણે જોઈ રાખીએ, જાણી રાખીએ કે મુકુંદાસ એ પ્રશ્નનું સોલ્યુશન કરવા માટે કેટલા વિઘ્નોને પાર કરે છે, કેટલા વિઘ્નોને પાર કરે છે. અને જ્યાં સુધી લક્ષ્ય પૂર્ણ ન થાય તો મુકુંદાસ કઈ સુધીની સેવા કરવા તૈયાર થાય છે. પોતાની રુચિમાં ન આવતું હોય, સ્વભાવમાં ન હોય, પરંતુ એમનું જે લક્ષ્ય છે એ પૂર્ણ કરવા માટે કંઈ પણ કરવા તૈયાર હતા. આપણે જોયું કે સોના રૂપાથી શણગારી દીધા મુકુંદાસને શામદાજી મહારાજે. હવે રુચિ તો હતી નહીં મુકુંદાસની, હતી કે મારે મહંત થવું છે એમનું લક્ષ્ય હતું નહોતું, એમની રુચિમાં કશું જ નહોતું. છતાં પણ એમને હજી એક એવી આશા હતી કે કંઈક હજુ સત્પુરુષને પ્રસન્ન કરું, એનાથી મારા દ્વાર ખુલી જાય તો ખરા, એ આશાથી એમણે જવાબદારી વહન કરી. જવાબદારી વહન કરતા કરતા એમને અંતરમાં થયું કે હવે કે ગુરુની આજ્ઞાથી જે કઈ આપણે આજ્ઞા પાડીએ એમાં પ્રભુ પ્રસન્ન થતા હોય છે, તો ગુરુ આજ્ઞા એ જ પ્રભુ આજ્ઞા માની અનિચ્છા હોવા છતાં પણ બધો જ કારભાર આશ્રમનો સંભાળ્યો. પરંતુ મુકુંદના મનમાં તો મીઠી મીઠી મૂંઝવણના તરંગો તો ઉઠતા જ રહેતા હતા. આ જાણા જેવું છે બહુ, આટલો બધો કારભાર સંભાળે છતાં પણ પોતાનું લક્ષ્ય ન ગુમાવે ને, એનાથી આપણે સાવધાન થવાની જરૂર છે આપણા મોક્ષના માર્ગમાં. કે આપણે પણ આપણું લક્ષ્ય છે ઠાકોરજી મહારાજને પ્રસન્ન કરવા, મુક્તાનંદીય પરંપરા સદગુરુના સંતોને આપણે પ્રસન્ન કરવા. પ્રગટ જ છે સત્પુરુષ, પ્રગટ જ છે, દિવ્ય રૂપે આપણી સાથે છે જ. તો અક્ષરધામમાં બેઠા બેઠા પણ આપણી ઉપર પ્રસન્નતા વરસાવે એમને રાજી કરવા, તો એના રાજી કરવા માટે શું કરવું જોઈએ? તો એ કરવું જોઈએ એમને જે આપણી પર ભરોસો મળ્યો છે, મુક્તાનંદ સ્વામીએ જે આજ્ઞા આધારાન સ્વામીને કરી હોય, આધારાન સ્વામીને જે આજ્ઞા હરિપ્રિયદાસ સ્વામીને કરી હોય, હરિપ્રિયદાસ સ્વામીને એ આજ્ઞા વૈકુંઠ ચરણદાસજી સ્વામીને કરી હોય, વૈકુંઠ ચરણદાસજી સ્વામીએ આજ્ઞા નારાયણ સ્વરૂપદાસજી સ્વામીને કરી હોય, અને નારાયણ સ્વરૂપદાસજી સ્વામીએ આજ્ઞા આપણા પૂજ્ય દાદા ગુરુજીની કરી હોય, અને પૂજ્યપાદ દાદા ગુરુજીએ જે આજ્ઞા પૂજ્યપાદ ગુરુજીને જ્યારે ધામમાં દાદા ગુરુજી સ્વતંત્ર રીતે દેહ છોડ્યો હરિની ઈચ્છાથી, તો એ દિવસે જ્યારે ગુરુજી સાથે આખી રાત જાગીને જે કાંઈ ટકોર કરી હોય, ઉપદેશ આપ્યો હોય અને ધ્યાન રાખવાની જે બાબતો કહી હોય, જે વારસાગત જે સંસ્કારની મૂડી
દાદા ગુરુજીએ ગુરુજીને આપી હોય અને ગુરુજી આપણને એ આપે છે તો એ આપણને આપણે હાચવી અને એની આજ્ઞામાં રહેવું. તો જે શ્રીજી મહારાજે આજ્ઞા મુક્તાન સ્વામીને આપી હતી એ જ આજ્ઞા દાદા ગુરુજીમાં આમ ઉત્તરોત્તર 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 આવતી ગઈ. તો કેમ એક માળાનો મેર હોય, કેમ માળાનો મેર હોય? તો શ્રીજી મહારાજ મેરની જેમ આખું આમ મહારાજે સ્વામીને કીધું, સ્વામીએ આધારણ સ્વામી કીધું, એમ ઉત્તરોત્તર ઉત્તરોત્તર ગુરુજીને આજ્ઞા સુધી આવ્યું. તો આપણને બધું વસ્તુ કરવું છે. તો એ આજ્ઞારૂપી જે લક્ષ એટલે આપણું લક્ષ શું છે કે ઠાકોરજી મહારાજને પ્રસન્ન કરવા, સદગુરુ સંતોને પ્રસન્ન કરવા, ભક્તોને પ્રસન્ન કરવા, એ જ આપણું લક્ષ છે. એ જ લક્ષ છે. તો એ લક્ષ મેળવવા માટે આપણે કેટલું ધ્યાન રાખવું પડે, કેટલું ધ્યાન રાખવું પડે, એ ધ્યાન રાખવું પડે. મુકુંદાસજી એમના જીવન દ્વારા એવી આ રીતે આપણે પ્રેરણા પૂરી પાડે છે, દિવ્ય રૂપી આપણને, કે વાલા મારા ભક્તો, કે ગમે એટલા વિઘ્નો આવે તમારી પર, ગમે એટલા તમને સોના રૂપાથી શણગારી દેવામાં આવે, ગમે એટલી તમને મહંતાઈ આપી દેવામાં આવે, કે ગમે તમને નીચી તમને સેવા કરવામાં પ્રેરણા આપવામાં આવે, છતાં પણ તમારું જે લક્ષ છે એને પકડી રાખજો, ઠાકોરજી મહારાજને પ્રસન્ન કરવાનું અને પંચવર્તમાનની મર્યાદામાં રહેવાનું, પંચવર્તમાનમાં રહેવાનું. એ જે આજ્ઞા છે ને, એ બે આજ્ઞા તમારે જેમ મારે સોસરી ચાલી જતી હતી એમ તમારે પણ સોસરી ચાલી જવી જોઈએ, ચાલી જવી જોઈએ. તો આપણે બધે અંતરમાં તપાસ કરવાનું, શું આપણું લક્ષ ઠાકોરજી મહારાજને પ્રસન્ન કરવા, સદગુરુ સંતોને પ્રસન્ન કરવા, એનાથી બહાર તો આપણે નથી જતા ને, કોઈ લોકભોગમાં કે વ્યવહારની આસક્તિમાં કે માન મોટપમાં કે સત્તામાં આપણે ભગવાનનું જે લક્ષ છે એ આપણે ચૂકી નથી જતા ને. સદગુરુ સંતોને પ્રસન્ન કરવાનું જે લક્ષ છે એ નથી ચૂકી જતા ને. સંસ્થા પ્રત્યે જે જવાબદારી અને વફાદારી એ ચૂકી નથી જતા ને, એ ધ્યાન રાખવું જોઈએ, મુકુંદાસ આવી રીતે જીવન જીવીને અત્યારે આપણને એવી દિવ્ય શક્તિ અને દિવ્ય સંદેશ આપણને આપે છે, એ દિવ્ય સંદેશ આપણે આપણા જીવનમાં જેટલો ગ્રહણ કરીશું અને એ જ ગ્રહણ કરવાનો છે. અને એ જે ગ્રહણ કરશે મુકુંદાસના જીવનમાંથી, કેતા અર્થાત મુક્તાનંદ સ્વામી એવી રીતે આપણને દિવ્ય સંદેશ આપે છે, પૂજ્યપાદ ગુરુજીના હૃદયમાં રહીને અને એમના જીવનમાં આવી રીતે વર્તન રૂપી પાત્ર નિભાવીને, કે ગમે એટલા વિઘ્ન આવે પણ એ વિઘ્નને પાર કરતા 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 ઠાકોરજી મહારાજનું શરણું પણ સદગુરુનું શરણું ક્યારેય ચૂકતા નહીં. આવી રીતે આપણને એ મુકુંદાસજી શીખવાડે છે. મુકુંદના મનમાં તો મીઠી મીઠી મૂંઝવણના તરંગો ઉઠે છે, એવી રીતે તરંગો ઉઠે છે, કંઈક હજી મારા જીવનમાં ખૂટીએ છીએ. શું અનુભવવા લાગ્યું? કંઈક મારા જીવનમાં ખૂટીએ છીએ, એવો આત્મતાપ સતત સળગ્યા કરે છે મુકુંદાસજીના હૃદયમાં. દ્વારકાદાસજી મહારાજ હોય, કલ્યાણદાસજી મહારાજ હોય, એના કરતા કંઈક ઠંડક તો મને અહીં સરદારમાં તો લાગે છે, છતાં અંતરમાં એમ લાગે છે મારા જે પ્રશ્ન છે એ હજી સાચા ગુરુની ઝંખના માટે તડ પડે છે. શું મુકુંદાસ અનુભવે છે? મારા પ્રશ્નનું સમાધાન નથી થયું પ્રભુની વીર વ્યથામાં. મુકુંદાસજી દિવસો વિતાવે છે, દિવસ ઉગે અને મુકુંદાસના હૃદયમાં આકાશવાણીના પડઘા ઉઠે, સાંજ પડે અને નિરાશ થયેલા મુકુંદ આરતીની જ્યોત જલાવે, અને સાથે સાથે અંતરના ઉંડાણમાંથી પ્રાર્થનાનો પોકાર ઉઠે, હે દીનાનાથ. શું કે મુકુંદાસ? મનોમય પ્રાર્થના કરે, હે દીનાનાથ, હે પ્રભુ, હે પ્રભુ, હે કૃપાનાથ,
ક્યારે મળશે એવા જીવન સદગુરુ, કે જે મને તમારી પાસે લઈ જાય, જે મને તમારા દર્શન કરાવે, પ્રભુ તમારા દર્શન કરાવે. ક્યારે મળશે એવા સદગુરુ કે જેના દર્શનથી મારા હૈયામાં હા પડી જાય, હા પડી જાય પ્રભુ. ક્યારે મને એવા ગુરુ મળશે કે જેની સેવાથી મારી જે પ્રતિજ્ઞા છે એ પ્રતિજ્ઞાનો તૃપ્તિનો ઓળકાર મળે ગુરુ ભગવાન, ક્યારે મળે? હે પ્રભુ, હું તો ભાવો ભાવમાં ભટક્યો છતાં મારો છુટકારો કેમ નથી થતો, કેમ નથી થતો પ્રભુ, કેમ નથી થતો, કેમ નથી થતો? શું આ મૃત્યુલોકમાં ભગવાન તમે મને મોકલ્યો તો સાચા ગુરુ મને નહીં મળે? ભગવાન મને તમે એવી કૃપા નહીં કરો, સાચા ગુરુ તમે મને નહીં અપાવી શકો, નહીં આપી શકો, નહીં અપાવી શકો. શું આ ઉગતા કળીકાળમાં ધર્મના નામ ધર્મના ધામ જ અધર્મના અખાડા બન્યા છે? પ્રભુ અખાડા બન્યા છે. સત્ય અને સત્પુરુષો વિના શું આ પૃથ્વી વાંઝણી બની છે? પ્રભુ શું બની છે? મુકુંદાસ કેવી પ્રાર્થના કરે છે, જે સ્વયં સત્પુરુષ છે, જે પ્રભુના શિરમોડ સર્વોપરી અનાદિ મુક્ત છે, છતાં પણ પ્રભુ પાસે કેવી પ્રાર્થના કરે છે, કેવી પ્રાર્થના કરે છે, કેવી પ્રાર્થના કરે છે, કેવી પ્રાર્થના કરે છે. જેના યોગે, જે સત્પુરુષના યોગે, જે અનાદિમુક્ત રાજના યોગે ભગવાન ધારે કલ્યાણ નથી કરવું, અને એ અનાદિમુક્ત રાજ ધારે કલ્યાણ કરવું છે, અને એ આવી રીતે ભગવાન પાસે કરગરે, એ શું સૂચવે છે વાલા મુક્ત આપણને? શું સૂચવે છે? શું સૂચવે છે આપણને? એ સૂચવે છે સાચા સદગુરુને શોધી એમને પ્રસન્ન કરવા, અને એની માટે તલ પાપડ ખાવું, અને એના માટે બધા જ વિઘ્નો સર કરવાને, એ સર કરીને પ્રભુની ભીખ માગવી, અને પ્રભુ પાસે ભીખ એવી માગવી કે સાચા સદગુરુની ભીખ માગવી, ભીખ માગવી કે સાચા સદગુરુ મને મળે ભગવાન, સાચા સદગુરુ મને. મુકુંદાજી શીખવાડે છે પ્રાર્થના દ્વારા કે આપ મેલે કલ્યાણ થતું નથી. નકર મુકુંદાસ કહી શકત ને, પ્રભુ તું મને મળ, પ્રભુ તું મને મળ, ના કહી શકે મુકુંદાસ? અને મુકુંદાસ ઘેર બેઠા જ પ્રભુની પ્રાર્થના કરી હોત તો શું પ્રભુ પ્રસન્ન ના થઈ ગયા હોત, ભગવાન ના આવી ગયા હોત એમની પાસે? મુકુંદાસ અમરાપુરમાં બેઠા બેઠા ભજન ભક્તિ તો કરતા હતા, કથા વાર્તા કરતા હતા, તો શું ધ્રુવની જેમ હઠ પકડે તો ભગવાન ન આવે? ભગવાન તો આવે જ, અને એમની સાથે ભગવાન હતા જ, એમની સાથે ભગવાન હતા જ. પરંતુ મુકુંદાજી એ સંદેશો આપણને આપે છે કે પ્રભુને પ્રસન્ન કરવા હશે ને તો સત્પુરુષને અવશ્ય અનિવાર્ય જરૂર પડશે, જરૂર પડશે. કળિયુગમાં સત્પુરુષ વિના મોક્ષના દ્વાર ઉઘાડા થતા નથી, એ આપણે ગાંઠ મનમાં હૃદયમાં બાંધી રાખીએ, બાંધી રાખીએ, બાંધી રાખીએ. ગમે એટલું આપણને ભણાવવામાં આવે, ગમે એટલી બુદ્ધિ તાર્કિક હોય, ગમે એટલી બુદ્ધિ તાર્કિક હોય, ગમે એટલું આપણે ભણ્યા બીબીએ કરેલું હોય કે એમબીએ કરેલું હોય કે બીસીએ કર્યું હોય કે એમસીએ કર્યું હોય કે એન્જિનિયર કરેલું હોય કે પાયલોટ થયેલા હોય કે આખા મોટા મોટા રજવાડા ચલાવી જાણતા હોય કે મોટા મોટા શ્રેષ્ઠી જનોને પણ આપણે એના કોન્ટેક્ટમાં અને રિલેશનશીપ સારા બાંધી શકતા હોઈએ અને ભગવાન સ્વામીને એને ભજાવી શકતા હોઈએ આપણે, પરંતુ જો સત્પુરુષ રૂપી કડી છૂટી ગઈ ને તો એટલું તો યાદ રાખીએ બધું જ કેવું છે, ઝીરો છે, એટલું યાદ રાખીએ આપણે. પરબ્રહ્મ જે સર્વોપરી, જેનાથી ઉપરી કોઈ નથી, એ સર્વોપરી શ્રી હરિને પણ આ બ્રહ્માંડમાં જ્યારે દિવ્ય લીલાઓનું પાત્ર ભજવે છે ત્યારે સદગુરુ શ્રી રામાન સ્વામીને પણ સદગુરુ તરીકે સ્વીકારે છે. એટલું જ નહીં, જેના આપણે ગુણગાન નિત્ય ગાઈએ છીએ, કથા સાંભળીએ છીએ,
એ મુક્તાનંદ સ્વામીને પણ જો રામાનંદ સ્વામી ધામમાં સીધાવ્યા પછી પણ મુક્તાનંદ સ્વામીને ગુરુનો અધિકાર આપી અને ગુરુની ગુરુ માની અને આરતી ઉતારે છે અને એમ કહે છે અમે જેને ગુરુ માનીએ છીએ, આવશે પ્રસંગ, અમે જેને ગુરુ માનીએ છીએ એને તમારે પણ બધા ગુરુ માનવા જોઈએ, સાગરમાં આવશે એ પ્રસંગ આવશે ત્યારે આખો ઇતિહાસ આવશે. જો સર્વોપરિ શ્રીહરિને પણ જો એક ગુરુ તરીકે સ્વીકારવા એવી મર્યાદા આપણને શીખવીએ છીએ અને આપણે જો ડાયરેક્ટ ભગવાનના માર્ગે ભગવાનને આંબા જઈએ તો ક્યારે થાય? હું સાદું સિમ્પલ દ્રષ્ટાંત તમને આપું. હમણાં કેરીના આંબા સરસ આવવાના, બરાબર, એક બે મહિનામાં સરસ સરસ મજાની કેરી આવવાની. તો કેરીને તમારા આંબી છે તો આપણો બધાનો હાથ તો એટલો મોટો ઊંચો તો છે નહીં કે ડાયરેક્ટ આમ હાથ કરીએ અને કેરી આવી જાય, આવી જાય. હા, એટલી વાત બરાબર છે કે તમારા આંબો તો એટલે નજીક નજીક કર્યો તો એટલી આવી જાય, નજીક નજીક એટલું એટલું નજીક નજીક એટલું આવી જાય. પરંતુ ઉપર ટોચ ઉપર જે હોય, જે હાક પડવાની હોય અને એકદમ સરસ ધમધમતા તાપમાં બરાબર કેસરી ઉપર કેરી હોય અને નીચે તો લીલી હોય, એને એટલો બધો તાપ મળતો ન હોય, પણ ઉપર ધમધમતા તાપમાં સરસ મજાની કેરી પાકેલી હોય અને એને જોતી હોય તો તમારે શું કરવું જોઈએ? ઉપર ચડવું જોઈએ અને એનો સહારો તમે કેટલો કંઈક નિહાણી વાપરીએ આપણે કે ઝાડ ઉપર ધીરે ધીરે એક ડાળીનો સહારો લઈને બીજી ડાળીનો સહારો લઈને પછી ઉપર પહોંચીએ ને, ગમે એટલું કેટલા પણ એનો ઉપાય કરવા પડે ને. એક સાદા સિમ્પલ રીતે એટલું જ નહીં, એક સામાન્ય તલાટીને મળવું હોય તો કેટલો આપણે સંબંધ સાચવો પડે. મુખ્યમંત્રીની વાત દૂર રહી, પ્રધાનમંત્રીની વાત દૂર રહી, રાષ્ટ્રપતિની વાત દૂર રહી, એક તલાટી સાથે સંબંધ સારો રાખવો પડે તો કેટલું કરવું પડે? ચા પાણી પીવડાવવા પડે, સંબંધ સાચવવો પડે, ભાઈ ભાઈ કહેવું પડે, ગરજ કરવી પડે, ના કરવી પડે? પણ આ જીવ એટલો અવળો છે, આપણે જાણીતા કે વાલા મુક્તો મુકુંદાસ એમના સંદેશ દ્વારા, જીવન દ્વારા એવું શીખવાડે છે, આ જીવ એટલો અવળો છે, એટલો અવળો છે કે તર્ક ભગવાનના માર્ગે કરે છે અને સમાધાન સંસારના માર્ગે કરે છે, સંસારના માર્ગે કરે છે. જેમાં કઈ લેવાનું ન હોય તેને હાજી હાજી કરે છે અને જેની પાસે અક્ષરધામ લેવાનું હોય અને એની આમો આંખો કાઢીને અને માન માગે છે તો એ ક્યારેય ભગવાનના માર્ગે જીવ ચાલી જ ન શકે, ક્યારેય નહીં ચાલી શકે, ચાલી ન શકે. મુકુંદાસે ક્યારેય આંખો કાઢી છે? મુકુંદાસે ક્યારેય સત્તા માગી છે? મુકુંદાસે ક્યારેય મોટા માગી છે? ક્યારેય આપણે પણ જીવનમાં ધ્યાન રાખીએ કે ઠાકોરજી મહારાજની આગળ, સત્પુરુષની આગળ, સંત અને ભક્તની આગળ બધી જ રીતે બુદ્ધિને લોક મારીએ, બુદ્ધિને લોક મારીએ. ગમે એટલી આવડત હોય, ગમે એટલી કુશળતા હોય, ગમે એટલી નિપુણતા હોય, ગમે એટલી દક્ષતા આપણામાં હોય, બધું જ કરી શકતા હોય અને લક્ષા ઘણી બધી બુદ્ધિ આપણે ધરાવતા હોઈએ, શતાવધિની તો અત્યારે તો આપણે તો થઈ કોઈ છે જ નહીં, આવા થઈ શકે એવી વાત દૂર રહી, એ તો બ્રહ્માનંદ સ્વામી જેવા હોય તો જ, એ તો એક કરેશ અવધાની તો એ બરાબર છે, બરાબર ને, એક અવધાન આજ્ઞારૂપી અવધાની પરિપૂર્ણ પાડે ને એમાં જ બધું આવી ગયું. માટે ક્યારે જીવનમાં આજે મુકુંદાસની જે સરદારમાં જે યાત્રા શામદાસ જી મહારાજ સુધી પહોંચી તો ક્યાંય કોઈ જગ્યાએ મુકુંદાસજીએ બુદ્ધિનો ડોળ કર્યો નથી. એટલું જ નહીં, દોષ પણ પરઠ્યો નથી. કલ્યાણદાસજી મહારાજ પાછા આવ્યા તો ક્યારે એવું કીધું? દ્વારકાદાસજી મહારાજ આવા હતા કાશીરામ પાસે, જ્યારે મુકુંદાસજી આવ્યા ત્યારે એવું કીધું? દ્વારકાજી મહારાજ આવા હતા. શામદાસજી મહારાજ પાસે જ્યારે મુકુંદાસજી આવે ત્યારે એવું કીધું? કલ્યાણદાસજી મહારાજ આવા હતા. દ્વારકાદાસજી પાસે મુકુંદાસજી આવે ત્યારે એવું કીધું કે કાશીમાં બધા આવા હતા?
વૃંદાવનમાં આવા હતા એવું ક્યાંય કોઈ જગ્યાએ મુકુંદાજી? એટલું જ નહીં, આપણે સ્વામીના જીવન ત્યારે જયારે માણસું, સ્વામી બચાવી લે જીવને, સ્વામી જીવને બચાવી લે, બચાવી લે, પડવાનો હોય તો જીવને બચાવી લે, પણ સ્વામી ક્યાંય નિંદારૂપી વંટોળિયું નથી પકડ્યું, ક્યાંય નથી પકડ્યું, ક્યાંય નથી પકડ્યું. સ્વામી જાણતા હતા. મહારાજે પણ પ્રથમને ઈઠ્યોતેરમાં કીધું છે ને કે જેની પાસે ચાર અક્ષર ભણ્યો હોય જ્યારે એમની પાસે ન બને અને બીજા પાસે જાય અને જો એના અવગુણ ગાય તો કાલે તો બીજા સાથે પણ ન બનવું, તો એના પણ અવગુણ ગાય તો એની પર વિશ્વાસ કરવો નહીં. અને એની ઉપર સંત એની ઉપર ક્યારેય મોટા પુરુષનો રાજીપો કે ઠાકોરજી મહારાજનો રાજીપો ક્યારેય જિંદગીમાં ના થાય, ક્યારેય ના થાય. હા, વ્યવહારિક પદ્ધતિમાં કંઈ તમને ટસલ થતી હોય, પદ્ધતિમાં ચેન્જ ન આવતો હોય, જે સેવા આપવામાં આવી હોય તો કાર્ય સારી રીતે પાર ન પડતું હોય, તો યોગ્ય જગ્યાએ યોગ્ય સૂચન આપવું, પરંતુ કોઈની નિંદા કરીને, કોઈની ટીકા કરીને, એને હલકો પાડીને કે બીજા પાડે બીજા પાસે પણ હલકો પડાવીએ એ પરંપરા નથી આપણી, એ નથી પરંપરા આપણી. આપણી પરંપરા તો એ છે વાલા મુક્તો, જો જીવ ભગવાનના માર્ગથી પડતો હોય તેને બચાવો, સદગુરુના શરણથી પડતો હોય તો એને બચાવો, 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 બચાવો. પરંતુ જો પડવું જ ના હોય તો પહેલેથી સમજણ ડેવલપ જ એવી કરવાની કે ઠાકોરજી મહારાજ, સદગુરુ અને ગુરુભાઈ અને હરિભક્ત, આવો જો અનુક્રમ આપણે મોક્ષના માર્ગમાં કરી રાખીએ તો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે નહીં, કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના આવે. ઠાકોરજી મહારાજ અને સદગુરુની એટલા વફાદાર રીતે, એટલા વફાદાર રહીએ, એટલા વફાદાર રહીએ કે કદાચ આખી દુનિયા તર છોડે ને, પણ આ બે આપણી પાસે હશે ને તો આખું જગત ભલેના હારેલા રહ્યા, આખું જગત ભલેના હારેલા રહ્યા. એટલા માટે મુકુંદાજી એ શીખવાડે છે. મુકુંદાજી પાસે હતું શું સોલિડ એવી વસ્તુ, એમની પાસે સોલિડ વસ્તુ. શું મુકુંદાજી એક પછી એક, એક પછી એક, એક પછી આશ્રમ છોડતા ગયા તો શું એને કેનારા નહીં હોય બધાને? કે કોઈ જગ્યાએ મુકુંદાજી મહારાજ ન દ્વારકામાં, ન વાંકાનેરમાં, ન મોરબીમાં, ન કાશીમાં, ન જગન્નાથપુરીમાં, પણ મુકુંદાજી મહારાજ, મુકુંદાજી પાસે શક્તિ કઈ હતી? ભગવાન રૂપી શક્તિ હતી. પોતાને ભગવાનને પ્રસન્ન કરવાની જે શક્તિ, એ જે લક્ષ્ય રૂપી જે શક્તિ હતી ને, એ જ કામ કરતી હતી અને એ જ આગળ વધારતી હતી, એ જ આગળ વધારતી હતી. બ્રહ્મચર્ય વ્રતને સિદ્ધ કરવું અને ભગવાનને પ્રસન્ન કરવા આ જે બે લક્ષ્ય હતા ને, એ લક્ષ્ય રૂપી જે શક્તિ હતી ને, એ લક્ષ્ય એને આગળ લઈ જતી હતી, આગળ લઈ જતી હતી. એમ જો આપણી પાસે ઠાકોરજી મહારાજ રૂપી સંપત્તિ અને સદગુરુ રૂપી સંપત્તિ અને સંસ્થા પ્રત્યેના જે આપણા ગુરુભાઈ હોય અને ભક્તો હોય એ રૂપથી જે સંપત્તિ હશે ને આપણી પાસે, એ જો પકડી રાખી હશે ને તો આપણે આગળ આગળ ને આગળ આગળ. પણ એ આગળ આવવા માટે અને ભગવાન સુધી પહોંચવા માટે આ જગતના કોઈ લોચામાં ફસાવવું નહીં, કોઈ જગ્યાએ નહીં વાલમ તો, કોઈ જગ્યાએ નહીં, કોઈ જગ્યાએ ના ફસાવવું, કોઈ જગ્યાએ ના ફસાવવું. આ બધાય મુકુંદાજી મહારાજના જીવનના સારાંશમાંથી આપણે એટલું શીખી રાખીએ, શીખી રાખીએ, શીખી રાખીએ. મુકુંદાજી પ્રાર્થના કરે છે, પ્રભુ શું આ કળિયુગમાં મને સાચા સત્પુરુષની પ્રાપ્તિ નહીં થાય, નહીં થાય, નહીં થાય? અને જો પ્રભુ આ સત્પુરુષ વિનાની પૃથ્વી વાંઝણી હોય અને એમ જ હોય તો પ્રભુ તો મને હવે તું લઈ લે, અહીંથી તું મને અહીંથી લઈ લે, હું શું કરું પ્રભુ? ધ્યેયને ખાતર ઘર છોડ્યું, ધ્યેયને ખાતર ઘર છોડ્યું અને ઘર છોડ્યું અને ધ્યેય સિદ્ધ ન થાય પ્રભુ
અને તમારા સુધી હું નજીક ના આવી શકું તો મારે આ પૃથ્વી પર રહીને શું કામ છે પ્રભુ, શું કામ છે? હે મારા પ્રાણનાથ, હવે તો મારી સ્થિતિ નાવના કાગ જેવી ગતિ થઈ છે, ગતિ થઈ છે. ક્યાં જાઓ પ્રભુ, શું કરું? અંતે તો પ્રભુ આપ જ તારણહાર છો, તમે દિશા પ્રદાન કરનાર છો. પ્રભુ તમે દિશા પ્રદાન કરનાર છો. હે પ્રભુ, હું તો આપનો દાસ છું, આપ મારા સ્વામી છો, માટે કઈક રસ્તો પ્રભુ મને બતાવો, કઈક રસ્તો પ્રભુ બતાવો. હો તો મારે એક જ તમારો આધાર છે. પ્રભુ હું થાકી ગયો, કાશીથી લઈને સરદાર સુધી પ્રભુ થાક્યો, થાકી ગયો. પ્રભુ હૃદયમાં તમારી એક આશ છે, એ આશ પૂર્ણ નથી થતી પ્રભુ, નથી થતી મને, નથી થતી. તમારા વિના હવે મારું ચિત્ત ક્યાંય ચોટતું નથી પ્રભુ, મને નથી ચોટતું. જ્યાં દેખું પ્રભુ ત્યાં ખારા ખારા સમુદ્ર જેવું મને ભાસે છે. માટે પ્રભુ આ દાસ ઉપર તમે દયા કરો, પ્રભુ આ દાસ ઉપર તમે દયા કરો, મારો આ દર્દ છે એ મીટાવો, મને કોઈ એવા સદગુરુની પ્રાપ્તિ કરાવો કે જે મને ભગવાન તમારા સુધી લઈ જાય, લઈ જાય. અંતરમાં અગ્નિ સળગ્યા કરે છે પ્રભુ તમારી પાસે આવવા માટે, અને તમારી પાસે આવવા માટે પ્રભુ જો મને સદગુરુ નહીં મળે ને તો તમારી પાસે નહીં આવી શકું, નહીં આવી શકું. ભગવાન તમે ઘણા બધાને તાર્યા, પ્રહલાદને તાર્યા, ધ્રુવને તાર્યા, મીરાબાઈને તાર્યા, નરસિંહ મહેતાને તાર્યા, બધાને તાર્યા પ્રભુ. મેં શું કર્યું પ્રભુ? મારો કઈ ગુનો હોય તો પ્રભુ મને જણાવો આપ. પણ પ્રભુ મારે તમારી પાસે આવવું છે, પણ સદગુરુની પ્રાપ્તિ કરાવો, સદગુરુની પ્રાપ્તિ કરાવો. આમ વલોવતા હૃદયે વિરહાત્મક ભાવથી મુકુંદ ઢળી પડે છે પ્રભુના ચરણોમાં, ઢળી પડે છે. સાચા ગુરુની શોધ માટે મુકુંદાસ વિરવ્યથામાં ઝૂરી રહ્યા છે. ઘણા ઘણા ગુરુને જોયા, જાણ્યા, અનુભવ્યા અને સેવ્યા પણ ખરા, પરંતુ ઇન્દ્રિયોની ધારા નાશ કરે અને પ્રતિજ્ઞાને પૂર્ણ કરે એવા ગુરુ હજી મુકુંદાસને નથી મળ્યા, નથી મળ્યા, નથી મળ્યા. માટે હે પ્રભુ કંઈક મારી રક્ષા કરો, કંઈક મારી રક્ષા કરો પ્રભુ, કંઈક રક્ષા કરો, કંઈક રક્ષા કરો. આમ જા મુકુંદાસ પ્રભુની પ્રાર્થના કરી રહ્યા છે, અને પ્રાર્થના કરી રહ્યા છે જાનકીનાથ આગળ, અને રડે છે. ત્યારે આશ્રમવાસીઓ બધા જોઈ રહ્યા છે, જોઈ રહ્યા છે, જોઈ રહ્યા છે, જોઈ રહ્યા છે મુકુંદાસને, ભક્તિને. અને બધાએ મુકુંદાસની ભક્તિને જોઈને સમાજ પણ વિરવ્યથામાં ઝૂરી પડે છે કે મુકુંદાસને શેનું દુઃખ છે, મુકુંદાસને શેનું દુઃખ છે, શેનું દુઃખ છે. શામદાજી મહારાજે આટલી મોટી જવાબદારી સેવ સોંપી દીધી, એનું દુઃખ તો નહીં હોય ને એમને? કોઈએ કઈ કહ્યું હોય એવું તો કઈ બન્યું નથી ને? બધાએ અનેક વિચારધારામાં ડૂબી ગયા છે. મુકુંદાસ પ્રભુની પ્રાર્થના કરી જ્યારે બહાર આવે છે ત્યારે બધાએ પૂછે છે, મુકુંદાસ આપ પ્રભુ આગળ રડતા હતા બે હાથ જોડીને, કઈ થયું છે આપને? કઈ થયું હોય તો જણાવો, કઈ થયું હોય તો જણાવો મુકુંદાસ. સંતો હતા, સંતોએ પણ પૂછ્યું કે મુકુંદાસ
આપ જે સદાવ્રતની સેવા નિભાવો છો, આશ્રમ ચલાવો છો, કઈ આપને કોઈ કઈ કહ્યું હોય, અપમાન કર્યું હોય તમારું, કોઈ દુઃખ આપ્યું હોય તો જણાવો, તો આપણે એમને યોગ્ય રીતે ઉત્તર આપીએ મર્યાદામાં રહીને. ભક્તોએ પણ પૂછ્યું, મુકુંદાસ તમને કઈ હોય તો જણાવો, દુઃખ હોય તો જણાવો. સહજ છે, આટલું આશ્રમનો તમે કારભાર ચલાવતા હો તો હૃદયમાં કઈક દુઃખ હોય. કોઈ સંતોએ તમને કીધું હોય, કોઈ ભક્તોએ કઈ કીધું હોય તો જણાવો. કઈ મુકુંદાજી એક જ કહે છે, મને કઈ દુઃખ નથી. હું કહે છે, શું કહે છે? મને કઈ દુઃખ નથી. મને આત્મા તરફથી કોઈ દુઃખ નથી. વાલા ભક્તો, તમારા તરફથી મને કોઈ દુઃખ નથી. સંતો, મને તમારા તરફથી કોઈ દુઃખ નથી. નથી ગુરુદેવ તરફથી દુઃખ, કોઈ તરફથી દુઃખ નથી. બસ મારા અંતરના પ્રશ્ન, મારા અંતરના પ્રશ્ન છે. મારી જે અંતરની જે પ્રતિજ્ઞાઓ છે, એ પ્રતિજ્ઞા અને એ જે પ્રશ્ન, એ જ મને અંતરમાં વલોવે છે. બીજા કોઈ મને વ્યક્તિથી કોઈ દુઃખ નથી. મુકુંદાસની સમજણ તો જુઓ તો ખરા. કોઈની ઉપર દુઃખનો ટોપલો ના નાખે, ક્યારે ના નાખે. ના કહ્યું કે મારા પ્રશ્નનું સમાધાન નથી થતું. ના કહ્યું ગુરુ મુકુંદાસે. ના કહ્યું. કારણ કે જાણતા હતા કે નહીં થાય સમાધાન. કારણ કે મુકુંદાસે કહ્યું ને હમણાં પ્રાર્થના કરતા, પ્રભુ એવું કરો એના દર્શન કરો ને હૈયામાં હા પડી જાય. અર્થાત મુકુંદાસજી જાણકાર હતા કે મારા પ્રશ્નનું સમાધાન છે ને, હું 1000 દર્શન કરીશ ને સમાધાન થઈ જશે. આ એમનો અંતર્યામી પણ છે. આના પરથી ખ્યાલ આવે કે મુકુંદાસજી માત્ર ને માત્ર એક દિવ્ય પાત્ર ભજવે છે. શું કરે છે? પાત્ર ભજવે છે મુમુક્ષુના અર્થે. માટે મુમુક્ષુએ આપણે બધે ભેગા થઈ કોઈ પણ હોય ક્યારે એવી ભૂલ ના કરી બેસીએ કે મુકુંદાસજી ને ગુરુ કોઈ જગ્યાએ ન મળે. આવી જે કલુષિત માન્યતાઓ, કલુષિત વિચારધારાઓ, ન્યૂન જે વિચારો ક્યારે પરઠે નહીં, ક્યારે ના પરઠે. અને એ જ કલુષિત વિચારો મોક્ષના માર્ગમાંથી આપણને પાડે છે. એ જ મૂર્તિનું સુખ નથી આવવા દેતું. અને મુકુંદાસના જીવનમાં, મુક્તાનંદ સ્વામીના જીવનમાં એક પણ ચરિત્રમાં શંકા જેને થાય ને તો સમજી લેવું, એટલો એ અક્ષરધામનાથી પડ્યો જાણવો. કારણ કે મુકુંદાસની યાત્રા જ્યારથી આ બ્રહ્મમાં પ્રગટ થયા અને અંતરધ્યાન થયા ત્યાં સુધી તમામ લીલા એ દિવ્ય લીલા છે. એમાં કોઈ પણ પ્રકારની નેગેટિવતા, નકારાત્મક જેટલું જે વિચારે ને એટલે મૂર્તિના સુખથી દૂર જ છે. કહેતા આખા અક્ષરધામથી દૂર છે. માટે મુકુંદાસના એક યાત્રામાંથી આપણે એવું વિચારીએ કે એ જે કર્યું છે ને કંઈક એમાંથી મારા માટે કંઈક છે, પણ મને પકડાતું નથી. માટે પકડવાનો પ્રયત્ન કરવો કે મુકુંદાસની યાત્રા આપણને શું શીખવે છે. એટલે મુકુંદાસને બધાએ પૂછ્યું, મુકુંદાસ કાંઈ પોતે જણાવો, આપ રડો છો અને 3-4 દિવસથી આપ ઉદાસ રહો છો. અમે જોઈ રહ્યા છીએ ઘણા દિવસથી, 3-4 દિવસથી અમે આશ્રમમાં આવીએ છીએ, સેવા કરીએ છીએ, બધું જ કરીએ છીએ, પણ આપ ઉદાસ જ આમ બેઠા રહ્યો છો ભગવાનની સમક્ષ.
કઈ બોલતા નથી, કઈ ચાલતા નથી, આશ્રમની સેવા આપ કરો જ છો. જો વીરા વ્યથામાં મુકુંદાજી છે, છતાં પણ આશ્રમની જે જવાબદારી લીધી છે, જે સેવા કરવાની જે જવાબદારી લીધી છે એ નિભાવતો છે જ, નિભાવતો છે. ગમે એટલા દુઃખ આવે છતાં પણ જે હાથમાં લીધું છે એ વફાદારી રાખીને તો કામ કરે જ છે, જ્યાં સુધી રહે છે ત્યાં સુધી. તો આપણે પણ એ જીવનમાં શીખી રાખીએ, જ્યાં હોઈએ ત્યાં સંપૂર્ણ વફાદારીથી જવાબદારથી કામ કરીએ. આપણા જો આંતરિક પ્રશ્ન આપણને મૂંઝવતા હોય ને, પણ એ પ્રશ્નને લઈને આખું અર્થતંત્ર ખોરવાઈ જાય, એવું જીવનમાં ક્યારે ના કરીએ, ક્યારે ના કરીએ, ક્યારે ના કરીએ, ક્યારે ના કરીએ, ક્યારે ના કરીએ. આપણા દુઃખને લઈને કોઈ બીજો દુઃખ્યો થાય, આપણા દુઃખને લઈને અર્થતંત્ર ખોરવાઈ જાય, આપણા દુઃખને લઈને, આપણા પ્રશ્નને લઈને 50 પ્રશ્ન ઊભા થાય, એવું જીવનમાં વાલામુક્ત ન કરીએ, ન કરીએ. મુકુંદાસના જીવનમાંથી શીખીએ આ બધું જ, આપણે શીખીએ, શીખીએ, શીખીએ. એટલે મુકુંદાસને બધા પૂછે છે, કંઈક થયું હોય તો જણાવો. મુકુંદાસને કહે છે, મને કોઈ પ્રોબ્લેમ નથી, મને કોઈ સમસ્યા નથી, મને કોઈ સમસ્યા નથી. મુકુંદાસ આવી રીતે સ્વસ્થ બને છે, અને સ્વસ્થ બને છે અને બીજા દિવસે ફરીવાર આરતીના દર્શન કરી અને ભક્તોને જ્યાં કથા વાર્તા કરે છે, અને કથા વાર્તા કરે છે ને ત્યાં મુકુંદાસજીને બે ચાર ભક્તજનો કહે છે કે મુકુંદાસ, આ ગામમાં ઘણા બધા સદાવ્રતો ચાલે છે, આપ જાણો છો, છતાં પણ હમણાં વિશેષથી સદાવ્રતો વધે છે, એવા વાયરાઓ અમારી પાસે આવ્યા છે કે હમણાં 5-6 સદાવ્રતો, બીજા 3-4 ખુલવા, 5-6 ખુલવાના છે નવા. તો આપણા આશ્રમમાંથી જે સદાવ્રત ચાલે છે એ ધીરો ન પડી જાય, એનું આપ ખાસ ધ્યાન રાખજો. આવી રીતે ભક્તો અને સંતો વાતો કરે છે, વાતો કરે છે. એવામાં બન્યો બીજો પ્રસંગ, તેણે બદલ્યો રંગ અભંગ, ગામમાં હી સદાવ્રત બીજું, ચલાવતા મળી ભક્ત રીજું. મુકુંદાસ, સદાવ્રતો આપણો તો ચાલે છે, એની સાથે સાથે બીજા પણ સદાવ્રતો ચાલે છે, અને બીજા 5-6 નવા સદાવ્રતો ચાલુ થવાના છે. આવી વાતો અમે સાંભળીએ છીએ અને આપને કાનમાં નાખીએ છીએ. તો આપણો સદાવ્રત વધુ ને વધુ ચાલે અને ગરીબો વધારે ને વધારે આવે ને, એવું કંઈક તમે આયોજન કરજો, આયોજન કરજો. પછી મુકુંદાજી પૂછે છે કે કોના કોના સદાવ્રતતા ચાલે છે એ જાણવું હોય તો મારે. મુકુંદાજી શું પૂછ્યું પરક ભક્તોને, કે ગામમાં સદાવ્રતો અમુક અમુકતા ચાલે છે એ તો મને ખ્યાલ છે, પરંતુ બીજા જે 5-6 નવા ચાલવાના હોય, નવા થવાના હોય, અને બીજા જે કોઈ વિશેષ ચાલતા હોય એના વિશે હું જાણતો નથી, તો આપ મને જણાવશો, જણાવશો. અને ત્યારે બધા ભેગા મળીને મુકુંદાસની જે વાત કહી છે એ આપણે કાલે દોહરાવીશું. એ કથાને પૂર્ણ કરીએ છીએ. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.